સુરત જિલ્લાના કામરેજ ખાતે યોજાયેલા રાજ્ય સરકારના ગરીબ કલ્યાણ મેળામાં 3,730 લાભાર્થીઓને 2.60 કરોડના સાધન સહાય એનાયત કરવામાં આવ્યા હતા. આ ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ સરકારી યોજનાના લાભાર્થીઓને ચેકો તેમજ સાધનો રાજ્યના મંત્રી કુમાર કાનાણી તેમજ સ્થાનિક ધારાસભ્યોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતની અંદર ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારે આ શરૂઆત કરી. જે જે સ્ટોલ છે એ સ્ટોલની અંદર ઉપર બેનર લાગ્યા છે, એના કલર કોડ છે અને કોઈ સ્ટોલમાં બે વિભાગ પણ હોય, એટલે જે લાભાર્થીઓને કદાચ ન, પરંતુ નરેન્દ્રભાઈ જે ગરીબ કર્યા અને ખરેખર ગરીબને, એટલે ખાસ વિનંતી છે આપને, જે જે વિવિધ યોજનાના સ્ટોલ એના કલર વાઇઝ કોડ પરથી એમને હાથોહાથ લાભ આપવાની જે આ યોજના કરી એના તરીકે આજે જોયું તો આજે છેવાડાના ગરીબ લોકોને પણ ગામ સુધી લાભ મળેલું. બીજા લાભાર્થીને ખબર પણ ના હતી કે અમને આ લાભ અમને મળી શકે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ એક એક ગરીબ લોકોને એક એક વસ્તુ એ લોકોને પહોંચે એવા પ્રયત્ન કરીને આ ગરીબ કલ્યાણ ફેરા થકી આ સમગ્ર છેવાડાના લોકોને પણ આપીને ઉજાગર કર્યા છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે અનેક પ્રકારની સરકારની યોજનાઓ બને છે પણ લાભાર્થીઓ સુધી પહોંચે છે કે કેમ, અથવા તો લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે એની અરજીઓ કરવી, ફોર્મ ભરવા, વચ્ચે કોઈ વચેટી આવી જાય, કમિશન મળી જાય, અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે. ત્યારે આ ગરીબ કલ્યાણ મેળા દ્વારા જે કઈ સરકારની યોજનાઓ છે એનો સીધો લાભ લોકોને મળે, ના કોઈ ઝંઝટ, ના કોઈ અરજી કરવી, ના કોઈ ફોર્મ ભરવું, સરકાર અને વહીવટી તંત્ર લાભાર્થીને ઘરે જાય. સર, પોરબંદરમાં મુખ્યમંત્રીશ્રીનું એક નિવેદન આવ્યું છે કે જે હોટલો હોય છે તેના લાઇસન્સ હવે ઇસ્યુ કરવામાં આવશે, એટલે પોલીસ હવે હપ્તા નહીં મળે એમને. આપણે મેં તમને જે વાત કરી કે અનેક પ્રકારની યોજનાઓ કોઈ પણ કામકાજ હોય તો એની અંદર વચેટિયાઓ આપણે સૌ જાણીએ છીએ કે પૈસા લેતા જ હોય છે, ઘણા લોકો વચેટિયાઓ ધંધો કરતા હોય છે, તો એનાથી દૂર રહે અને લોકોને સીધો લાભ મળે. કોઈ વચેટિયાનો સહારો ન લેવો પડે, કારણ કે લોકો અભણ હોય, જાણતા ન હોય, સરકારની યોજનાની કચેરીનો ફોર્મ ભરતા આવડતું ન હોય, અરજી કરતા ન આવડતું હોય, તો સ્વાભાવિક છે કે કોઈક વચેટીઓ વચ્ચે આવીને એનું કમિશન લે. તો ભારતીય જનતા પાર્ટીની સરકારનો પારદર્શક વહીવટ એટલે ગરીબ કલ્યાણ મેળો. ખાસ કરીને છે કે સાહેબ, જે રીતે ગુજરાતમાં ભ્રષ્ટાચારની વાતો હતી, ભ્રષ્ટાચાર કઈ પ્રકારનો છે, હાલ ઘટ્યું છે, વધ્યું છે, શું કહેશો? ભ્રષ્ટાચારો ને નાબૂદ કરવા માટે ને કંટ્રોલ કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે અને કાર્યવાહી કરી રહી છે. સતત છેલ્લા 2009 વર્ષથી માનવ હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શરૂ થયેલી આ યોજના ગરીબ કલ્યાણ યોજના ને આજે કામરેજ ખાતે પૂર્ણ કરવામાં આવી. લગભગ આ યોજના કામરેજ તાલુકાના લગભગ 3,740 જેટલા લાભાર્થીઓ આજે અહીંયા લાભ લેનાર છે અને એ લોકોને રકમ જોવા જઈએ તો લગભગ 2.60 કરોડ જેટલી રકમ આ લાભાર્થીઓને પ્રાપ્ત લાભાર્થીઓને પોતાના જેને કહેવાય પોતાના જીવન માટે સ્વનિર્ભર થઈને જે પોતાનું જીવન જીવી શકે તેની માટેની સરકાર માટે ચિંતા કરે છે, પ્રયત્ન કરે છે. માત્ર સપના સરકારને સપના પરિપૂર્ણ કરે છે. ત્યારે આજે આ કામરેજ ખાતેના આ કાર્યક્રમ પરિપૂર્ણ કરીએ છીએ. આવનારા દિવસોમાં અનેકવિધ યોજનાઓ પણ લઈને આવનાર છે. આપણા હાલના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પણ આજે પોરબંદર ખાતે આ જ ગરીબ કલ્યાણ મેળાના આયોજનમાં જોડાઈ લેવા ગયા છે. અને દિવસોમાં એટલે કે આપણે ફેબ્રુઆરીમાં જયારે બચાવી દઉં ત્યારે આપણે જોઈશું વિજયભાઈના નેતૃત્વની અંદર અનેક કલ્યાણકારી યોજનાઓ એનું નિરૂપણ થનાર. આમ તો આપણે જાણીએ છીએ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈએ જુદી યોજનાઓથી ગામડાઓને પણ મજબૂત બનાવવાનો એક પ્રયત્ન હાથ ધર્યો છે. ચાહે કિસાન હોય, ખેડૂત હોય કે વિદ્યાર્થી હોય કે પછી આપણો કારીગર વર્ગ હોય કે મધ્યમ વર્ગી હોય કે અલ્પજીવીનો વ્યક્તિ હોય, બધાને સૌનો સાથ સૌના વિકાસના એમ મંત્રને મૂર્તિ મંત્ર પ્રયાસ આ દિવસોમાં આપણે યોજના છે.